ગુજરાત સરકારના માર્ગ અને મકાન મંત્રી પુણેશ મોદી દ્વારા વડોદરાના છેવાડે આવેલા દુમાણ ચોકડીની મુલાકાત લેવાઈ હતી. અહીંથી વડોદરા અમદાવાદ વચ્ચેનું એક્સપ્રેસ વે જંકશન આવેલું છે અને ત્યાં ટ્રાફિકની ભારે સમસ્યા છે અને છાસવારે ત્યાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી હોય છે, જેથી આજે મંત્રી વડોદરા આવી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. દુમાડ ચોકડી એક્સપ્રેસ વે જંકશન ખાતે ટ્રાફિક સમસ્યાના નિવારણ અંગે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માહિતી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દુમાડ ચોકડી નજીક ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેને લઈને લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. અસલમ માલા, વડોદરા. અમદાવાદથી વડોદરા આવતો જૂનો આપણો હાઈવે અને બીજી તરફ સુરતથી આવી રહ્યો બરોડા તરફનો હાઈવે, અહીંયા જે જંકશન ઉપર ટ્રાફિક થાય છે એના મૂળમાં ક્યાંથી ક્યાં જવું, બ્રિજનો કેવી રીતે ઉપયોગ કરવો, ઓવરબ્રિજનો કેટલો ઉપયોગ કરવો, કેટલા રેમ્પ આપવા, એકબીજાના જોડાણના કારણે જે નીચે ટ્રાફિક થાય છે એમાં મોટેભાગનો ટ્રાફિક ઉપરથી જતો રહે અને નીચેનો જે હેડેક છે દૂર કરવાનો આજે અમારો પ્રયાસ પણ છે અને અમારું નિરીક્ષણ પણ છે. સર, આ તો થોડાક ટાઈમ પહેલાં અહીંયા શિલાન્યાસ નીતિ ગડકરી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો, તો રાજ્ય સરકાર આમાં કઈ રીતે જોશે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને હજુ પણ કહું છું કે મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આ અમારો વહીવટી પ્રશ્ન છે. કોડ કરે એ અગત્યનું નથી, કેટલું ઝડપથી થાય અગત્યનું છે અને એના માટે કેન્દ્ર સરકારે તો ટ્રાફિકની જે સેફટી છે, અકસ્માતમાં મોટે ભાગે કંટ્રોલ થાય, રોડ સેફટી અભિયાન ભારત સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની મોદી સરકારના નેતૃત્વમાં આ સૌથી મોટું અભિયાન એક ચાલી રહ્યું છે. આવનારા દિવસોમાં આપણે ખબર પડશે રોડ સેફટી અભિયાન, આ રોડની અંદર જે કંઈ કનેક્ટિવિટી છે, ઓછામાં ઓછા જે એક્સિડન્ટ થાય છે એની પર કંટ્રોલ, જે બ્લેક સ્પોટ છે એની પર કંટ્રોલ, આવા અનેક મુદ્દા સાથે કેન્દ્ર સરકાર કામ કરે છે. એની જોડે કદમથી કદમ મિલાવીને ગુજરાત સરકાર પણ કામ કરી રહી છે. સર, ગાંધીનગરમાં મીટિંગ થઈ રહી છે, પાલિકાના બી અડધા રસ્તાઓ જે છે ઓવરબ્રિજો બની રહ્યા છે, તેની બી આ મુદત પૂરી થઈ ગઈ છે અને હજુ એ રોડ પૂરા નહીં થયા, તો કઈ રીતે એ જોવો છે? આ પ્રશ્ન મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીને પૂછશો તો વધારે યોગ્ય રહેશે. કારણ રાજ્ય સરકારના ભાગે તો 1,23,000 કિલોમીટરના રસ્તા છે, નોન પ્લાનના રસ્તા છે, સ્ટેટના રસ્તા છે, નેશનલ હાઈવેના રસ્તા છે, પંચાયતના રસ્તા છે. મહાનગરપાલિકાના જે રોડો છે એનું સંપૂર્ણ વ્યવસ્થા, એનું રિપેરિંગ, એનું બ્રિજ, એના તમામ કામોની સત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનને છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સક્ષમ છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન સક્ષમ છે, ત્યાંના આગેવાનો આપણે વધારે ઝડપથી વધારે સારા જવાબ આપી શકશું.